ગુજરાતમાં આ વર્ષે હવે મે મહિનામાં ખરેખર ઉનાળા જેવી ગરમી પડવાની શરૂ થઈ છે થોડા દિવસ પહેલા કમોસમી વરસાદ પડ્યો પણ હવે એક સપ્તાહ બાદ અનેક વિસ્તારોમાં તાપમાન ચાલીસ ડિગ્રી સેલ્સિયસ ઉપર જતું રહ્યું છે નિષ્ણાંતોનું કહેવું છે કે તેની પાછળ બંગાળની ખાડીમાં સર્જાયેલું વાવાઝોડું પણ જવાબદાર છે હવામાન વિભાગે આગામી પાંચ દિવસની કરેલી આગાહીમાં ભારતના અનેક વિસ્તારોમાં ગરમી પડવાની આગાહી કરી છે રાજસ્થાન મધ્યપ્રદેશ ગુજરાત મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશના કેટલાક વિસ્તારોમાં ગરમીનો પારો ઊંચો જશે પશ્ચિમ બંગાળ અને બિહારના કેટલાક વિસ્તારોમાં હીટ વેવની આગાહી કરવામાં આવી છે તો અહીં પ્રશ્ન એ છે કે શું ગુજરાતમાં ગરમી પાછળ મોકા વાવાઝોડું જવાબદાર છે વાવાઝોડું પશ્ચિમ બંગાળના દરિયા પાસેથી જ પસાર થઈને બાંગ્લાદેશ અને મ્યાનમારના દરિયાકિનારે પહોંચે તેવી શક્યતા છે વેધર ચેનલના રિપોર્ટ પ્રમાણે બંગાળની ખાડીમાં સર્જાયેલા મોકા વાવાઝોડાને કારણે ગુજરાત સહિત દેશના મોટાભાગના વિસ્તારોમાં ખૂબ ઝડપથી ગરમી વધવાની શરૂઆત થઈ છે ખાડીમાં સર્જાયેલું વાવાઝોડું સમગ્ર દેશ પરથી ભેજને પોતાના તરફ તાણી જાય છે એટલે કે વાવાઝોડાની તાકાતને કારણે સમગ્ર દેશ અને અરબ સાગરમાંથી પવનની દિશા તેની તરફ થઈ ગઈ છે જેના કારણે ભારત પર હવે પવનની દિશા ઉત્તરથી પશ્ચિમની થઈ ગઈ છે ગુજરાત પર પણ પવન હવે જમીન પરથી આવે છે જેમાં ભેજ નથી આ સૂકા અને ગરમ પવનોને લીધે જ ગરમી ઝડપથી વધી રહી છે પણ શું માત્ર વાવાઝોડાને લીધે જ ગુજરાતમાં ગરમી વધી રહી છે તેને જરા વિસ્તારથી સમજીએ તો ગુજરાતમાં હાલ મે મહિનામાં ગરમીનો પારો તેતાલીસ થી ચુમ્માલીસ ડિગ્રી સેલ્સિયસ સુધી જવાની શક્યતા દેખાઈ રહી છે આ વર્ષે પ્રથમ વખત ભારે ગરમીનો અહેસાસ લોકોને થવાનો છે મોકા વાવાઝોડાને કારણે પવનોની દિશા બદલાઈ છે અને સૂકા પવનો આવી રહ્યા છે પરંતુ ગરમી માટે આ વાવાઝોડું જ એકમાત્ર કારણ નથી સ્કાયમેટ વેધરના એક રિપોર્ટમાં મહેશ પલાવતના કહેવા પ્રમાણે એક તરફ વાવાઝોડું ભેજ ખેંચી રહ્યું છે તો બીજી તરફ ઉત્તર ભારતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નથી અને આવનારા દિવસોમાં કોઈ મોટું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવે તેવી શક્યતા પણ ઓછી છે જેના કારણે દેશના અંદરના ભાગોમાં કોઈ સાયક્લોનિક સર્ક્યુલેશન પણ સર્જાય તેવી શક્યતા ઓછી છે જેથી જમીન પરથી જ સીધા પવનો આવી રહ્યા છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સિસ્ટમ જો મજબૂત હોય તો તે તેની સાથે વરસાદ લાવે છે પાકિસ્તાન અફઘાનિસ્તાન સહિતના વિસ્તારોમાં તે વરસાદ તથા બરફવર્ષા માટે પણ કારણભૂત છે જેથી અહીંથી આવતા પવનો ભેદ સાથેના અને ઠંડા રહે છે આ ઉપરાંત તેના કારણે ઉત્તર ભારતના પણ ઘણા વિસ્તારોમાં વરસાદ પડે છે અને પવનો થોડા ઠંડા રહે છે તો તમારા વિસ્તારમાં આવશ્ય તાપમાન કેટલું છે અને શું હવામાનમાં તમે કોઈ બીજો ફેરફાર અનુભવ્યો છે તો મને કમેન્ટમાં ચોક્કસ જણાવજો આ સાથે બીબીસી ગુજરાતીની યુટ્યુબ ચેનલને લાઈક કરી લો ફેસબુક ઇન્સ્ટાગ્રામ પર શેર કરો ટ્વિટર પર ફોલો કરો અને આ વિસ્તૃત અહેવાલ તમે અમારી વેબસાઇટ બીબીસી ડોટ કોમ સ્લેશ ગુજરાતી પર પણ વાંચી શકો છો આવજો